નમસ્કાર મિત્રો આજના આ વધુ એક રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરશું જેનું નામ છે રાષ્ટ્રીય ઉદ્યાન સ્થળની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વેળાવદર ગામ પાસે આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે નજીકનું શહેર છે ભાવનગર અને તેનું ક્ષેત્રફળ છે ચોત્રીસ આઠ ચોરસ કિલોમીટર અને તેની સ્થાપના ઓગણીસો છોતેર માં થઈ હતી ત્યાર પછીની વાત કરીએ તો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામ પાસે આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ત્યાર પછી ઈસવીસન ઓગણીસો છોતેર ના વર્ષમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવેલી અને સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને આ ભાલ વિસ્તારમાં આવેલા ઘાસના મેદાનો કાળિયાર ને ખૂબ જ માફક આવે છે ત્યાર પછી વાત કરીએ તો આ ઉદ્યાન જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેર થી કિલોમીટર દૂર આવેલું છે ખંભાતના કિનારે આવેલ ચોત્રીસ પોઈન્ટ આઠ ચોરસ કિલોમીટર જેટલું મોટું છે ત્યાર પછીની વાત કરીએ તો આ સ્થળ પહેલા ભાવનગરના રજવાડાની વીડી તરીકે ઓળખાતી હતી રજવાડાની વીડી એટલે કે ઘાસ અને આ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા આવેલ છે અને આ રાષ્ટ્રીય ઉદ્યાનને ગુજરાત એટલે કે રજવાડાનું જીવ ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયેલું છે ત્યાર પછી વાત કરીએ તો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર વરુ અને ઘોરાડ એટલે કે બસ્ટર્ડ પક્ષી જેવા પ્રાણીઓ મળી આવે છે ત્યાર પછીની વાત કરીએ તો સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા મળે છે સમૂહ આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ ઓગણીસો છોતેર માં ત્યારે તેનો વિસ્તાર માત્ર સત્તર પોઈન્ટ અઠ્યાસી ચોરસ કિલોમીટર હતો ત્યાર પછી ઓગણીસો માં આ વિસ્તારને વધારવામાં આવ્યો તો મિત્રો અહીં યાદ રાખજો વેડાવદર કાળીયા રાષ્ટ્ર ઉદ્યાનનું ક્ષેત્રફળ છે ચોત્રીસ પોઈન્ટ આઠ ચોરસ કિલોમીટર ત્યાર પછી આ રાષ્ટ્રીય ઉદ્યાનને આપણે અલગ અલગ રીતે જોઈએ તો સાત પોઈન્ટ સત્તાવન ચોરસ કિલોમીટર ગીચ ઘાસભૂમિ અને નવ પોઈન્ટ એકાણું ચોરસ કિલોમીટર છૂટીછવાઈ છવાઈ ઘાસભૂમિ પાસે છે ત્યાર પછી પાંચ પોઈન્ટ પાંચ ચોરસ કિમી ગાંડા બાવળથી આચ્છાદિત ઝાકર ભૂમિ પાસે છે જ્યારે ખારોપાટ એ પાંચ પોઈન્ટ તેર ચોરસ કિલોમીટરનો છે જ્યારે ભરતી ઓટના કરણવાળા વિસ્તારો પાંચ પોઈન્ટ આઠ ચોરસ કિલોમીટરના છે ત્યાર પછી વન્યજીવનની વાત કરીએ તો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર વરુ લોમડી શિયાળ સસલા જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે અને અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ હુબારા જંગલી ડુક્કર અને મૂષકનો સમાવેશ થાય છે જ્યારે ઈસવીસન 2009 ના વર્ષમાં જૂન માસમાં ગણતરી કરી હતી ત્યારે કુલ 3326 કાડિયારનો વસવાટ હોવાનું માલુમ પડ્યું છે જે સૌથી વધુ કાડિયાર અહીં જોવા મળેલ છે ત્યાર પછી ખેચર સૃષ્ટિમાં ઉજણી ઢોક અથવા સફેદ ઢોક ખડમોળ તેતર અને ચંડોળ અહીં મોટી સંખ્યામાં દેખાય છે ત્યાર પછી પટ્ટાઈ જેને હેરિયર પણ કહેવામાં આવે છે તો ગુજરાતના ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્યમાં સૌથી વધુ સામૂહિક રાત્રિ રોકાણ સાથે મુકામ કરતા યાયાવર પક્ષી એટલે કે પટ્ટાઈ પક્ષીઓની સંખ્યા અંદાજે ત્રણ જેટલી હોય છે જે ઠંડા પ્રદેશોમાંથી વિહાર કરીને આપણા આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે છે મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીં એક સિમ્બોલ આવશે કરંટ અફેરનું એ સિમ્બોલ પર ક્લિક કરજો જેથી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકશો મિત્રો આ વીડિયો જરૂરથી શેર કરજો જેથી બીજાને પણ આ બધા વિડીયોની માહિતી મળતી રહે અને એ લોકો પણ એ લોકોની એક્ઝામમાં આ બધા વિડીયો ઉપયોગ કરી શકે ધન્યવાદ